પશુમાં નહીં, પશુમાં પણ આ બંધન છે અને એનો આકાર ચોરસ છે. પંખીમાં પણ આ બંધન છે, કુલ કંદમૂળના સ્થાનની અંદર આ બંધન છે અને આ કંદમૂળનું સ્થાનનો આકાર છે ગોળાકાર. તાત્પર્ય એટલું કે આ બંધન બધા જ મનુષ્યોની અંદર આવેલું છે, પણ ભગવાને માનવમાંથી અતિમાનવ, મેનમાંથી સુપરમેન બનાવવાનો પ્રયત્ન છે. તો આ શક્તિ જાગૃત થવી જોઈએ. આ પરિકલ્પના આજની નથી, 10,000 વર્ષ જૂની છે, અને છતાં જોવાની ખૂબી એ છે આજે પણ આ પરિકલ્પના એટલી જ સાચી છે જેટલી વેદકાળમાં હતી, એટલી જ આ પરિકલ્પના આજે પણ સાચી છે. આજે પણ ઘણા સાધકો પૂર્વ જન્મના ચાલ્યા આવતા હોય છે તો એની કુંડલીની જાગૃત થાય છે, કંપન ડોલન અને ક્રિયાઓ શરૂ થઈ જાય છે. કંપન ડોલન અને ક્રિયાઓ શરૂ થઈ જાય છે, ધોળવાનું શરૂ થઈ જાય છે. એટલે આજનો સમાજ શું વાત કરે છે બધાય, કે આને ભૂત વળી ગયું અને કાં શું કહે છે માતાજી આવ્યા. હકીકતમાં આ ભૂત નથી વળી ગયું, આ માતાજી નથી આવ્યા, આ તો માત્ર કુંડલીની જાગૃતિની ક્રિયાઓ છે. હવે એ વ્યક્તિને જો ભૂવા પાસે લઈ જવામાં આવે તો ભૂવો પણ એ જ કહે છે કે આ જે વ્યક્તિ છે એને ભૂત વળી ગયું છે અને ભૂત કાઢવું પડશે, એની ક્રિયાઓ કરવી પડશે, વિધિ વિધાન કરવા પડશે. અને બધા વિધિ વિધાન કર્યા પછી કાંઈ આમાં ફેર પડવાનો નથી, કારણ આ કાંઈ ભૂત છે નહીં. અમારે સાધકે મને આવી વાત કરી, મને શું કહે કે મારે મિસિસ છે ને એને ભૂત વળી ગયું છે, એટલે બેગ તો મારે જવું પડે. કારણ એ વખતે મને આ ભૂતમાં બહુ રસ હતો, હું ભૂતને ઓળખું, હવે એ બહુ મોટી વાતો છે. પણ ટૂંકમાં હું એને ઘેરે ગયો, સાધક બેનને મેળવ્યો, એના મિસિસને મેળવ્યો, મેં જોયું તમે કઈ નેગેટિવ પાવર આવતો નહોતો, કઈ ભૂત ભૂત તો હતું નહીં. એટલે મેં એને કીધું ભાઈ આવું કઈ છે નહીં, પણ તું મને કે, ખાનગીમાં મને એને વાત કરી કે મારા સાસુ મને બહુ ત્રાસ આપે છે, એટલે મેં આઈડિયા કર્યો કે મને ભૂત આવે પછી મને ભૂત આવે હું મારી સાસુને મારી બેન ધોઈ નાખું. અને એ હું શું કરું, મને ભૂત આવે એમાં મારો કઈ વાત છે, આમાં કઈ મારો વાત છે નહીં. એટલે પછી મેં એને કીધું આજે હું તમારે ઘેરે આવ્યો છું અને બધાને ખબર છે કે હું ભૂત કાઢું છું, અને જો તમારું ભૂત નહીં નીકળે તો મારી દુનિયામાં આબરૂ શું રહેશે, એટલે હવેથી એ ભૂત કાઢી નાખો અને હું તમારા સાસુને તમારા હસબન્ડને કહું છું કે ભાઈ આનું ભૂત તમે કાઢી નાખ્યું છે, પણ આને જો હેરાન કરો તો ભૂત આવવાની શક્યતા છે, બાકી કઈ વાંધો નથી. એટલે બે વાત એટલી છે કે આ જ વ્યક્તિ કોઈ જ્યોતિષી પાસે જાય, જ્યોતિષીને પોતાની ગણતરીઓ છે, તો એ એક તો પૂછે છે ભાઈ તમને સપનું આવે છે, તો કે હા સપનું આવે છે. સપનામાં પાણી દેખાય, તો કે હા. એટલે હા સપનામાં પાણી દેખાય ને તમે પિતૃ મળે છે, અને કાં શું કે સપનામાં તમને નાક દેખાય, તો કે હા હા તમને નાક દોષ છે. હકીકતમાં સપનામાં પાણી દેખાય છે, સપનામાં તમને નાક દેખાય છે, એ તો કુંડલીની જાગૃતિની નિશાની છે. જેને સપ્તમાં નાગ દેખાતો હોય, પાણી દેખાતો હોય, ગણેશ ભગવાનના દર્શન થતા હોય, મંદિરના દર્શન થતા હોય, પહાડોના દર્શન થતા હોય, દરિયામાં ફરતા હોય એવું લાગતો હોય, આકાશમાં તમે ઉડતા હોય એવું લાગતો હોય, આ બધી નિશાની તો કુંડલીની જાગૃતિની નિશાની છે. અથવા એ વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવામાં આવે તો ડોક્ટર શું કહે છે, ડોક્ટરને ખબર છે, ડોક્ટર શું કહે છે, તમને અવાજ સંભળાય, હેલ્યુઝન એને કહે છે, હોલ્યુઝન હેલ્યુઝન એન્ડ ડિલ્યુઝન આ ત્રણ એના વિભાગ છે. તો એ શું કહે છે, તમને અવાજ સંભળાય છે, તો કે હા મને અવાજ સંભળાય છે. અને ડોક્ટર સમજી કે ચક્કરભમ થઈ ગયું અને એને શોટ આપવા પડશે. શોટ આપવાની જે પ્રથા છે ને એ તો ડોક્ટરનું ઉઠવાઈ છે. શોટ એટલે મગજનો ધરતીકંપ.
ધરતીકંપ થાય તો શું થાય એનો મેં અનુભવ કચ્છમાં કર્યો. કચ્છમાં મને ખબર પડી કે ધરતીકંપ થયો છે. અને કેવો ધરતીકંપ, એનો એક દાખલો આપું કે અંજારની અંદર એક 5 માળનું મકાન હતું. 26 જાન્યુઆરી હતી. એ ભાઈ 5 માળે મકાન, મને 5 માં 81 માં બેઠા બેઠા છાપું વાંચતા હતા અને બૂમ પડી કે ધરતીકંપ થયો, ધરતીકંપ થયો. લોકો મીડા ભાગવા, તો ભાઈએ ભાગવા મીડા, સીધા દામણની સડક પર દોડવા મીડા. આખે આખું 5 માળનું મકાન જમીનમાં ઉતરી ગયું અને જે પેરાપીટ છે ને અગાસી, એ જમીન સાથે લાગી ગઈ અને એ ઉભાથી દોડવા જ મીડા. થોડું દોડ્યા પછી એને ખબર પડી કે કેવું સીધો નીચે કીધા છે, 5 માળનું ઉપર બેઠો સીધો નીચે. એના મગજ એટલો બધો શોક લાગી ગયો, એ બેસૂત થઈ ગયા. 3 દિવસ સુધી બેસૂત રહ્યા. કચ્છની અંદર હમીરસર તળાવ છે, એ તળાવને કિનારે એક છોકરો હતો 10-12 વર્ષનો અને પથારીમાં સૂતો હતો અને ધરતીકંપ થયો સીધો એ ખાટલા સહિત તળાવમાં. એને ખબર ન પડી કે તળાવમાં ક્યારે આવી ગયો, ઘરમાંથી તળાવમાં કેવું આવી ગયો. અને એનાથી પણ જો નવી નવાઈની વાત હોય તો ભુજની અંદર મહિલા કોલેજ છે, 1000 બહેનો ત્યાં અભ્યાસ કરે છે. ફક્ત એ નસીબદાર હતી કે જ્યારે ધરતીકંપ થયો ને ત્યારે એ રજા હતી. અને કેવું થયું, અગાસી હતી ને એ પાયો થઈ ગઈ અને પાયો હતો એ અગાસી ચડી ગયો, આમ ગુલાબ ખાઈ ગયો મકાન. માણસ શું થાય, મૂળ વાત આપણી એટલી જ છે કે શોક છે ને ઇલેક્ટ્રિક શોક, એ મગજનો ધરતીકંપ છે. ડાયા માણસને શોક દેતો ગાંડો થઈ જાય તો ગાંડાને શોક દેતો શું થાય એનું, એટલે એ ન કરાય. અને મેં જોયું છે કે ઘણા ડોક્ટર પાસે જાય છે, માત્રની કુંડલીની જાગૃત હોય છે અને ડોક્ટર એને શોટ આપે છે. જ્યારે શોટ આપે છે કુંડલીની બળી જાય છે, પછી આ લોકનો નથી લડતો રહેતો, નથી પરલોકનો રહેતો. એની ભગવાને મનુષ્ય જન્મ આપ્યો પણ મનુષ્ય જન્મ છીનવાઈ જાય છે. અને જોવાની ખૂબી એ છે કે હું ત્યાં સારંગપુર હનુમાન ગઢડામાં ગયો હતો, ત્યાં હનુમાનજીનું મંદિર છે અને હનુમાનજીના મંદિરની અંદર કહેવાય છે કે ભૂત કાઢે છે. તો એ લોકો પૂજારી શું કરતા હતા, બહેનોને ચોટલે પકડી પકડી અને મારતા હતા, હેન્ટરે હેન્ટરે મારતા હતા અને પાછા કેસો રાખે, ચીસુ નાખે, લાડુ નાખે, તો કેસો એમ તો ભૂતને મારીએ છીએ. હવે આ લોકોને કોણ સમજાવે કે આ કુંડલીની જાગૃતિની નિશાની છે, કંપન થાય છે, દોલન થાય છે, ધૂળવાનું થાય છે, એ કઈ ભૂત નથી, એ કોઈ માતાજી નથી આવ્યા, આ તો પૂર્વ જન્મનો યોગી જીવ છે અને એટલે એના ક્રિયાઓ થાય છે. તમે કુંડલીની ચોપડી મારી વાંચો, એની અંદર કુંડલીની જાગૃત થાય તો શું થાય, એના 112 લક્ષણ આપ્યા છે. અને તમે વાંચશો તો તમને ખબર પડશે અમારા ઘણા લક્ષણો તમને મળતા આવતા હશે. તમે અહીં બેઠા છો એ જ સાબિત કરે છે કે પૂર્વનો તમારો યોગ છે, નહીં તો તમે અહીંયા આવો નહીં. એટલે કે આ જે યોગની પરિકલ્પના છે કુંડલીની, એ આજે એટલી પરફેક્ટ છે, આજે પણ આવા અનેક દાખલાઓ છે. મૂળ વાત એટલી જ છે કે કુંડલીની જાગૃત થાય તો શું થાય છે. કુંડલીની જાગૃત થાય એટલે જે ઉપર જવા માંડે, આની કલ્પના કરી છે કે જે કે ચક્રો છે એ ચક્રોની કલ્પના, કમળની કલ્પના કરી છે. આપણા ઋષિ લોટસ કમળની કલ્પના કરી છે કે મારું કમલાધાર ચક્ર છે, આમ ઊંધું ચક્ર છે. કમળ તો આમ સીધું હોય ને, પણ આપણા શરીરમાં આ જે મૂળાધાર ચક્ર આવેલું છે એ આમ ઊંધું આવેલું છે. અને કુંડલીની જાગૃત થઈને જે આમ નીચે ટચ થાય એટલે એ ચક્ર ધીરે 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 ખુલવા માંડે અને એની પાંખડીઓ ઉપરની બાજુ સુધી જઈ જાય છે. મૂળાધાર ચક્ર છે, મૂળાધાર ચક્રના દેવતા ગણેશ ભગવાન છે. મૂળાધાર ચક્રને 4 પાંખડી છે અને આપણા 4 જન્મના સંસ્કાર અંદર આવેલા છે. આપણા સાધક વૃંદમાં ઘણી વાર એવા દાખલાઓ છે કે આપ બધા ધ્યાનમાં બેઠા હો, એકવાર એક નાની બેબી ધ્યાનમાં આવી ગઈ હતી
ધ્યેર ચાલુ થઈ ગયું એનું, તો એ ગીતાના શ્લોકો બોલવા માંડી. યા જનમની ગીતાની પ્રખ્યાત પ્રખર હોવી જોઈએ, ગીતા કેને મોઢી હતી, તો આ વખતે એની ગીતા ચાલુ થઈ ગઈ. યા જન્મના કોઈ એક બે મોટા ડાન્સર ડાન્સ કરવા માંડ્યા, અને એના સ્ટેપ અસલ કથકલીના સ્ટેપ, એટલે કથકલીના સ્ટેપ, સ્ટેપે સ્ટેપ મળે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મૂળાધાર ચક્ર જાગૃત થાય છે, ચાર પાંખડીઓ ખુલે છે, ચાર જન્મના અંદર સંસ્કાર રહેલા છે. અદ્ભુત વસ્તુ એ છે કે આજે પરિકલ્પના આજે પણ એટલી સાચી છે. એ તો એક બીજી એક પરિકલ્પના છે કે જ્યારે માણસો જે મરી જાય છે એ યમરાજા પાસે જાય છે, પછી યમરાજા શું કરે છે, ચિત્રગુપ્તને પૂછે છે કે સ્વાના પાવન પાપ કેટલું કર્યું, પુણ્ય કેટલું કરી, અને ચિત્રગુપ્ત એનો હિસાબ કાઢે, અને પછી નક્કી કરે કે આમ આ જે જીવ આવ્યો છે એને સ્વર્ગમાં નાખવો કે નરકમાં નાખવો, એ નક્કી કરે છે. હકીકતમાં આવું સ્વર્ગ કે નરક છે નહીં, અને જે છે એ બધું અહીંયા જ છે, અહીંયા જ સ્વર્ગ છે ને અહીંયા જ નરક છે. તમે જો પોઝિટિવ વિચાર કરો તો અહીંયા સ્વર્ગ છે ને નેગેટિવ વિચાર કરો તો અહીંયા નરક છે. એટલે પણ આપણે માનીએ, ચાલો ને એકવાર માની લીધું, ભગવાન તો સર્વજ્ઞ છે, ભરવા ભગવાન તો સર્વશક્તિમાન છે, એ તો બધું કરી શકે. તમે બહાર જઈને થોડીક માટી લઈ લો, એને પાણીમાં પલાળો, અને એક ટીપું માઇક્રોસ્કોપ હેઠળ મૂકો, લાખોની સંખ્યામાં બેક્ટેરિયા તમને તરતા જોવા મળશે. અને એ બધા જીવ જ છે ને, તો એનો પણ ચોપડો તો રાખવો પડે. સૌથી પહેલું આદમીની પૃથ્વી ઉપર કોઈ પ્રાણી આવ્યું હોય, કોઈ જીવ એક કોષી પ્રાણી, તો એ છે અમીબા. એ અમીબાને આવવાના જે વર્ષો હજી એમને જીવે છે, એટલે એ બીજા શબ્દોમાં કહીએ તો અમીબા તો આપણા બધાની બા છે. અમીબા કોણ છે? આપણી એક કોષીમાંથી દ્વિકોષી, દ્વિકોષીમાંથી પંચકોષી, એમ કરતાં આપણે પંચકોષી સુધી પહોંચ્યા, પણ મૂળ તો અમીબામાંથી શરૂઆત થઈ ને, એટલે આમ તો અમીબા આપણી બા કહેવાય. એટલે ભગવાન તો સર્વશક્તિમાન છે, અને એવું મોટું બધું સચિવાય રાખે, બધા જીવનો હિસાબની પાસે હોય, એવું મોટું સચિવાય રાખે તો શું થાય? તો આપણે આ પહોંચી જાય સચિવાલયમાં. ઓલા ક્લાર્કને કહી દી કે મારામાં જેટલું મારા ખાતામાં જે પાપ છે એ તું બીજાને જવા દે. કે મગનભાઈ છગનભાઈ એકલો નથી, લાખો મગનભાઈ છગનભાઈ છે, મારું પાપ તારે બીજામાં જવા દે, બાકી આપણે સમજી લઈશું. સવાલ તો સમજવાનો જ છે ને. તો હવે આ દુનિયામાં અત્યારે ભ્રષ્ટાચાર ઓછો છે કઈ? અત્યારે કૌભાંડ કેટલા બધા બહાર પડે છે, એમાં એક કૌભાંડ કઈ વધારું, એટલે આવું કઈ છે નહીં. એ બધું ભગવાને આપણી અંદર જ મૂક્યું છે. પોઝિટિવ વિચાર કરો તો જીવનમાં પોઝિટિવ ઘટના બને, નેગેટિવ વિચાર કરો તો નેગેટિવ ઘટના. એક દોષીમાં જિંદગી ભર એને કોઈ દિવસ ભલું કરેલું નહીં, એમાં એકવાર એને ભલું કર્યું, અને એક પોપટને એણે પાંજરામાંથી છોડાવીને ડરી મૂક્યો. વખત જતા દોષીમાં યમરાજા પાસે ગયા. યમરાજા એ ચિત્રગુપ્ત કીધું જોવાનું કઈ છે, તો કે કાંઈ નથી, વ્રતમાં જ નાખો. તમે ના, મેં એક પોપટને પાંજરામાં હતો, જન્મટી ભતી આપી તેને બચાવ્યો છે, અને એને મુક્ત ગગનનું પંખી એને ઉડાડી મૂક્યું છે, એનું પૂર્ણ થાય. તો ચિત્રગુપ્તે કે જો કાંઈ હોય તો કે હા, કે આવું છે, બોલાવો પોપટને. પોપટને બોલાવ્યો, પોપટ કે હા, કે મને બચાવ્યો છે, મને મુક્તિ આપી છે. તો કે એને કે હિસાબ કરો શું થાય, તો કે 24 કલાક સ્વર્ગ મળે. આટલું જે કામ કર્યું છે એમાં 24 કલાક સ્વર્ગ મળે, વધુ મળે એમ નથી. તો મેં એમ કે બે શું કરવું છે, પેલા સ્વર્ગમાં કે પેલા નરકમાં? ડોરીમાં પેલા સ્વર્ગ નરક તો છે જ, એટલે પેલું તો સ્વર્ગ જ. એક પેલા સ્વર્ગ ને નરક વચ્ચે દિવાળી તીન તોડ નાખી થાય, ભેગા થઈને નરક વળાય. તો સ્વર્ગવાળા કે તમારે દિવાલ મારા હેરાન થાય છે, અને તમારી ગંધ બી દુર્ગંધ આવે છે, તમે દિવાલ ચડાવી નાખો. તો એને એમ નહીં ચડે, તમે સાયકલ લો. તો કે એને કેસ કરશું? તો નરકવાળા કે તમે તારે કરો, વકીલ તમારામાં જ છે ને બધાય, એમાં કે ચિંતા કરવા જેવું નહીં કે. અને આખા નરકની અંદર વાત ફેલાઈ ગઈ કે મોહિમા સ્વર્ગે જાય છે, મોહિમા સ્વર્ગે જાય. તો નરકના માણસો બધા કાટ કૂટ્યા,
એ કે આપણે બહેનો પગ પકડી લેવાના, એ સ્વર્ગી આમાં આપણે. અને પોપટ આવ્યો, પોપટને પોપટે કીધું ગુડ હોય મારે બે પગ પકડી લો એટલે હું તમને ઉડીને સર ભોગવા કરી દઉં. પોપટ મને ઉડવા, દેહમાં જરા ગુચ્યા થયો મારે બીજા જીવનો પગ પકડી દો દેહમાંનો. અને પછી તો લક્ષ ચાલુ થઈ ગયું, જેમ જેમ સ્વર્ગમાં જતા જેમ નરકમાં બધા જ માણસો એકબીજાને પગ પકડતા આવ્યા અને ઉપર અમે રસોઈ લે ચાલુ. ડોશીને આમ નજર કરી, ઓહો હો, કરોડોની સંખ્યામાં જીવો મારી ભેગા સ્વર્ગમાં આવે છે. અને એને ખ્યાલ આવ્યો, અરે આ બધા મફતિયા, કાંઈ કર્યું નથી એમ નહીં, તમે પૂર્ણ કર્યું હોય અને સ્વર્ગમાં જાવ તો સમજ્યા, પણ આ બધા મફતિયા, કાંઈ કર્યું નથી અને સ્વર્ગમાં આવું છે. ડોશી નાખી આવી નવું સ્વર્ગમાં જાઉં ને એ સ્વર્ગ નરક થઈ જાય, આવા બધા ભેગા નરક થાય કે. ડોહી માએ કીધું કે આવું સ્વર્ગમાં આપણે જવું, એને હાથ છોડી દીધા. અરે કોઈ ભૂખ હતું બધું નીચે. ડોહીના યુવાનનો વિચાર કર્યો કે આ 24 કલાકનો એક પોપટનો મુક્ત કર્યો હતો તો મને 24 કલાકનો સ્વર્ગ મળે છે, તો આ બધા જીવોને હું જે મુક્ત કરું તો હું તો કાયમ સ્વર્ગમાં જ રહું ને. પછી તો નેગેટિવ વિચાર કર્યો ને, પોઝિટિવ વિચાર કર્યો નહીં. એટલે મૂળ વાત તો આપણી એટલી જ છે કે મૂળાધાર ચક્રને 4 પાંખડી છે, એના દેવતા ગણેશ ભગવાન છે, અને આપણા 4 જન્મના સંસ્કાર અંદર રહેલા છે. ત્યાંથી તમે જ્યારે આગળ જાઓ છો ત્યારે બીજું ચક્ર આવે છે, સ્વાધિષ્ઠાન ચક્ર. આ જે સ્વાધિષ્ઠાન ચક્ર છે એના દેવતા કોણ છે? બ્રહ્મા. સ્વાધિષ્ઠાન ચક્રને 6 પાંખડી છે અને 6 જન્મના આપણા સંસ્કાર અંદર રહેલા છે. આપણે ભારતીય સાયન્સ ત્રિનિટીમાં માને છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. બ્રહ્માનું કામ શું છે? સર્જન કરવાનું. વિષ્ણુનું કામ શું છે? પાલન કરવાનું. અને મહેશનું શું કામ છે? વિનાશ કરવાનું. ગોડ, જીઓડી ગોડ. ગોડ એટલે શું? જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર, ડી એટલે ડિસ્ટ્રોયર. એટલે આપણે ત્રિનિટીમાં માનીએ છીએ કારણ કે આ જગતની અંદર 3 પરિબળ કામ કરે છે. આ આસન છે, આસનની અંદર સ્ત્રીયંત્ર દોર્યું છે. શા માટે? આ જ ફોર્મ્યુલા ઉપર કે આસનની અંદર જે સ્ત્રીયંત્ર છે એમાં 3 ફોર્સિસ કામ કરે છે અને પ્રાણ વધુ ને વધુ જનરેટ કરે. આયુર્વેદની અંદર વાત, પિત્ત અને કફ આપણા શરીરની અંદર 3 ફોર્સ કામ કરે છે. વાત, પિત્ત અને કફ કામ કરે છે. ઇવન આજની દુનિયામાં પણ આ 3 જ બળ છે, પોઝિટિવ, નેગેટિવ અને ન્યુટ્રલ. ટોટલ કહેવાની વાત એટલી જ છે કે આ 3 બળ ઉપર આખું જગત ચાલે છે. એટલે આપણે મણિપુર ચક્ર પર આવો. મણિપુર ચક્રના દેવતા છે વિષ્ણુ ભગવાન. મણિપુર ચક્રને 10 પાંખડી છે. આમ મૂળાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર આ 3 ચક્ર છે. તમે આ 3 ચક્રોની પાંખડીનો સરવાળો કરો 20 થાય છે. એટલે કે આ 20 જે છે આ જન્મ લગભગ મનુષ્ય જન્મમાંથી આપણે પસાર થઈએ છીએ. આપણા દેશની અંદર એક મહાત્મા થઈ ગયા, ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધે શું કર્યું હતું? એને પૂર્વજન્મમાં રસ હતો કે આના પછીનો જન્મ કેવો છે એને એ જાણવું હતું, એનો એ પ્રયત્ન હતો. અને એણે વધુમાં વધુ જો શોધ કરી હોય તો ભગવાન બુદ્ધે કરી છે. અને એણે પોતાના પાછલા 20 જન્મોનું જ્ઞાન મેળવ્યું હતું અને એના ઘણા સાધકોને આ રીતે તૈયાર કરીને જ્ઞાન આપતા હતા. પણ પછી જ્યારે એ અનાહત ચક્ર ઉપર આવ્યા ત્યારે એને ખબર પડી કે આ જે અનાહત ચક્ર છે ને, એ અનાહત ચક્રની અંદર પશુ જીવનના સંસ્કારો રહેલા છે. કારણ કે પેલો જન્મ એને અમે જ્યાં અંદર દાખલ થયેલા વાંદરામાં આવ્યો, ડાર્વિને શું કીધું કે આપણે વાંદરામાંથી પેદા થયા છે. ભગવાન બુદ્ધે એ વાત સાચી જ પાડી કે સૌથી પહેલો એનો જન્મ વાંદરાનો હતો, પછી એમાંથી મનુષ્ય થયા.
સોરી, એનો છેલ્લો જન્મ વાંદરાનો હતો, પછી મને ત્યાં. કહેવાનું તાત્પર્ય એટલું છે કે અનાહત ચક્રની અંદર પશુ જીવનના સંસ્કારો રહેલા છે અને એના દેવતા છે શંકર ભગવાન. શંકર ભગવાન શું છે? વિનાશના દેવતા. અને હજી તમે સાથે એમના વાતો કરતા તેના 10 મિનિટ બાદ તો સમાચાર આવ્યા કે એને હાર્ટ એટેક આવીને ખલાસ. અને જોવાની ખૂબી શું છે? લગભગ પુરુષોને હાર્ટ એટેક આવે છે, બહેનોને નહીં. શું કરવા નહીં? કારણ કે બહેનોમાં શું છે? એનો કુવાસા છીછરો, કઈ નાની યાદ હતા તરત રડી પડે અને અંદર જે ભાવ ભર્યો છે એ ભાવ નીકળી જાય. જ્યારે પુરુષો છે ને નથી રડી શકતા અને રડી નથી શકતા તે છાતીનો એનો ભાર ભર્યો રહે છે અને ભર્યો રહે છે એટલે ટેલી જાય. અને મરનારા જોઈએ, મરનારા છે એ 40 થી 45 ની વચ્ચે હાર્ટ એટેક આવે છે. 45 વટાવી દીધા પછી હાર્ટ એટેક નહીં વાંધો આવે, પણ 40 અને 45 અંદર લગભગ હાર્ટ એટેક આવી જાય છે. કારણ કે એનો ભાર બધો ભરી રાખે છે. હકીકતમાં તો આપણે શિબિરમાં આજે એક વાત કરીએ છીએ કે દરેકે રોજ 3 વખત હસવું જોઈએ. હસવાનું આવે તો ભલે અને ન આવે તો ભલે, દિવસમાં 3 વખત હસવું જોઈએ અને મહિનાની અંદર 3 વખત રોવું જોઈએ. રોવું આવે તો ભલે અને ન આવે તો ભલે. રોવાનું એટલે રોવાનું. એકવાર હું મુંબઈ ગયો હતો, તે મુંબઈ એક ભાઈ મને મળી ગયા, મને કે અમારે હાસ્ય ક્લબ ચાલે છે અહીંયા અને હાસ્ય ક્લબનો હું પ્રમુખ છું અને મારે 400 તો મેમ્બર છે, તમે અમારે ત્યાં આવો. ચોક્કસ. ક્યારે છે? તો કે 7:15 વાગે. હાલો 7 વાગે. તો 7:15 વાગે હું ગયો. પછી હાસ્ય ક્લબના મેમ્બરો બધા ભેગા થાય, પછી એમાં શું છે, કેવી રીતે હસવાનું મેથોડિકલ, ગમે નહીં હસવાનું, ગમે ફટફટ બસવા અમને ચાલે. પેલા સ્માઇલ કરવાનું, હસવાનું નહીં માત્ર આમ સ્માઇલ કરવાનું. સ્માઇલ કર્યા પછી ધીરેથી હસવાનું, જોશથી નહીં હસવાનું, ધીરેથી હસવાનું. પછી હા હા, પછી હા 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 હા, અને પછી તો જેટલી તાકાત હોય જોરથી ખડખડાટ હસવાનું. તો એ પ્રોગ્રામ 1.5 કલાક ચાલ્યો. 1.5 કલાકનો એ પ્રોગ્રામ પૂરો થયો. પછી મને કે તમે 2 શબ્દ બોલો. મેં કીધું તો તમે બધા જોવા આવ્યો હતો કે બોલવા આવ્યો નહોતો, આ તમે અમથામથા મને ચડાવી દો છો. સારું કીધું, 2 શબ્દો કહીશ. એટલે પછી હું બસ, મને માઇક આપ્યું, બધા બેસી ગયા, મારે 2 શબ્દ બોલવાના થયા. એટલે પછી મેં કીધું, જે લોકો 1.5 કલાક હસ્યા છે એને 1.5 કલાક રડવું પડશે, જેટલું હસો એટલું રડવાનું થાય. આપણી અંદર શું છે? ભાવ ભર્યો છે. તમે માણસને હસતા જોઈજો. એક નાનું બાળક હસતો એને જુઓ અને એક મોટો માણસ હસતો એને જુઓ. નાનું બાળક ખુલ્લા દિલથી ખડખડાટ હસતું હોય અને મોટો માણસ હસતો હોય ને, તો મોટા માણસમાં તો અંદર ભર્યું છે, કેટલું રુદન ભર્યું છે. પણ એ જો હસે ને તો દુનિયા શું કે હાવ છોકરી જેવા એટલે હસવા રોવા નહીં બોલે. અરે મરડ તે કઈ રોતા છે? આ તો રોવા નહીં. એટલે એ રડી ન શકે, કારણ કે પોતે મરદ છે સાબિત કરવા માટે એને મનને કઠણ કરવું પડે. રડી ન શકે. હકીકત તો એ છે, પુરુષોએ પણ રડવું જ જોઈએ. ભાવ આવે છે તો ભાવને વ્યક્ત કરો, બસ શું વાંધો છે. જો તમને રડવાનું આવતું હોય તો રડી પડો. એટલે મેં એ કીધું કે અત્યારના જે આ ભાઈઓ બધા છે એ ભવિષ્યના મેન્ટલ પેશન્ટ છે. ભવિષ્યના બધા જ મેન્ટલ પેશન્ટ દાખલ થવાના છે, કારણ કે હસવાનો સ્તર તો પૂરો થઈ ગયો. એટલે પછી શું, હવે રહ્યો કયો તર? રોવાનું. આપણી અંદર 2 સ્તર છે, એક છે હસવાનું સ્તર અને એક છે રડવાનું સ્તર. તમે હસી હસીને એ સ્તર તો પૂરો કરી નાખ્યું, પછી હવે રહ્યું શું? રોવાનું જ રહ્યું. હકીકત તો એ છે કે જેટલું તમે હસો છો એટલું જ તમે રડો.
મારા મધર મને એ જ કહેતો, નાનું મને હસવાની બહુ ખરેખર હસતો, નાની વાત હોય તો આપણે હસતા હોય, તો મને કે તું બહુ હસીશ નહીં, કેમ તું હસીશ ને તો તારે એટલું રહેવું પડશે, હસવું અને રડવું કીધું બેલેન્સમાં આવવું જોઈએ. આજનું વિજ્ઞાન પણ આ જ શીખવાડે છે કે તમારી અંદર લાગણીઓ દબાય છે. દાખલા તરીકે તમને મનમાં એમ થઈ ગયું એકવાર કે સાસુને તો એક લાફો મારી દેવો જોઈએ, નહીં મરાયો ના, મોથી સાસુના લાફો મરાય નહીં. અરે નોકરી આપે ને એકવાર એનો ગુસ્સો ચડી જાય કે આ સાહેબ છે બધું ઊંધું નાખશે, સાહેબે એક લાફો મારી દેવો જોઈએ પણ મરાય, અને મારીએ તો પહેલા સારું ન આવે, લાફો મારીએ તો એનું પરિણામ સારું આવે, એટલે એ ગુસ્સો ને એ જુસ્સો અંદર દબાઈ ગયો. એ જે ગુસ્સો દબાઈ ગયો એટલે શું થાય, આપણી અંદર પિચ્યુટરી ગ્રંથિ છે. પિચ્યુટરી ગ્રંથિ જ્યારે તમને જુસ્સો ને ગુસ્સો આવે છે ત્યારે પિચ્યુટરી ગ્રંથિમાંથી એક સ્રાવનું એક ટીપું પડે છે. આ ટીપું કેવું છે, સીધું લોહીમાં ભળે છે, ડક્ટલેસ ગ્લાન્ડ સીધું લોહીમાં ભળે છે, અને આ જે ટીપું છે ને પ્યોર ઝેર છે. કદાચ એ ટીપું કોઈ પણ આપણે એવું કરીને કાઢીએ અને હાથમાં મૂક્યું અહીં મૂકો ત્યાંથી બાકું પડી જાય, ભયંકર ઝેર છે. અને એ ઝેર કેવું છે કે આમાં જો હાથમાં અહીં બાકું પડી ગયું હોય ને તો તમે એમાંથી જોઈ શકો, અને કોઈ રિપેર ન થાય. દુનિયાની કોઈ દવા આ જે અંદર તેનું પડ્યું છે એને રિપેર કરી શકતી કાંઈ નહીં, એટલું ભયંકર ઝેર છે. અને જ્યારે જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે ત્યારે આપણા અંદર આ ઝેર ઉત્પન્ન થાય છે. ભગવાને આ મિકેનિઝમ આદિકાળથી મૂક્યો છે. ભલે કે તમે ગયા હો અને સામે વાઘ આવ્યો તો શું કરવાનું, વાઘ સામે આવ્યો હવે બે જ વસ્તુ છે, કાં ફાઇટ, તમે વાઘ સાથે લડી લ્યો અને કાં ફ્લાય, ભાગી જાઓ, કાં તમે લડી લ્યો અને કાં ભાગી જાઓ. તો આ જે એનર્જી નું જે ટીપ અંદર પડીને તાકાત છે, એટલી તાકાત છે કે તમે એટલા ફૂલ સ્પીડ થી ભાગો, આમ તમે દોડી ન હોગતા હો પણ જો આ કૂતરું ભીડ હોય તો ફૂલ સ્પીડ આવી જાય. એટલે આ શક્તિ આદિકાળની છે, હજી આ શક્તિ નાબૂદ થઈ નથી. જ્યારે તમને ક્રોધ આવે છે ત્યારે આજે પણ આ ઝેરનું ટીપું લોહીમાં ભળે છે, અને લોહીમાં ભર્યા પછી ક્યાં જવાનું, તમારા શરીરમાં સચવાવાનું છે, અને એનાથી ગ્રંથિઓ બને, ગાંઠો બને છે, અને આખા શરીરની અંદર આ ગાંઠો બને છે. અને મેં ખૂબ અભ્યાસ કર્યો તો તમારા શરીરની અંદર ઝેર જેવું વધી જાય છે તો સૌથી પહેલી ગાંઠ કબરનો નીચેનો ભાગ છે ત્યાં બને છે, બીજી ગાંઠ ગળે બને છે, અને ત્રીજી પાંચ આ ગોઠની નીચેના બે ભાગ છે ત્યાં બને છે. તમે જોશો તો આ ગાંઠ તમને તમારાથી ઘરે મળી આવશે, કારણ કે એ શરીરમાં ઝેર ભેગું થાય તેની આ પહેલી નિશાન છે, પછી શરીરમાં બીજા બીજા રોગો સારો થાય છે. એટલે મેં આ લોકોને એ જ કીધું કે તમે ભલે હસ્યા પણ ભવિષ્યમાં તમે મેન્ટલ પેશન્ટ છો, હસવું અને રડવાનું બેસ રાખવું પડે, એમ એમ તમે હસ્યા જ કરો તો ચાલે નહીં. તો આપણે મૂળ વાત એટલી જ હતી કે અનાહત ચક્ર, અનાહત ચક્રના દેવતા છે ભગવાન શંકર. અને શું થયું તો કે હાથે ગયો અને ગયા. અને બીજું અનાહત ચક્રનું એટલા માટે મહત્વ છે કે નાદની શરૂઆત ત્યાંથી થાય છે. નામ કેવું છે, અડ એટલે દહીં, આહત એટલે કે અવાજ. આવું હાથ ઘસું છું ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને અવાજ ઉત્પન્ન થાય છે. વિજ્ઞાન એમ કહે છે કે દુનિયાની અંદર જ્યાં જ્યાં પણ અવાજ ઉત્પન્ન થાય ઘર્ષણ વગર અવાજ સંભવિત નથી. ઘર્ષણ થાય તો જ અવાજ ઉત્પન્ન થાય. પણ અનાહત ચક્ર એટલે એવું ચક્ર છે કે જેની અંદર કોઈ ઘર્ષણ નથી અને છતાં એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. અને આપણા ઋષિ મુનિઓએ એનો ખૂબ અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી ગોતી કાઢ્યો કે આ જે અંદર અવાજ ઉત્પન્ન થાય છે ને એ 10 પ્રકારના નાદ છે, અને નાદ બ્રહ્મની સાધના એને આપી
ખાસ કરીને જે કબીરપંથીઓ છે, કબીરપંથીઓ આ સાધના કરે છે. કાનમાં લટકણી નાખ્યો હોય, લાકડા લટકતા હોય, પછી જ્યારે મનમાં એમ થાય કે મારે સુરતા કરવી છે, નામ શું આપે છે કબીરપંથીઓ?